હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હિમાનીઝ કિચન. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. તો ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દરેક ગુજરાતી આ રેસીપી જરૂરથી બનાવતા હોય છે. તો આ ઊંધિયાની રેસીપી મેં મારા સાસુમા પાસેથી શીખી છે, જે ખૂબ જ ઓછા તેલમાં સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તો તમે પણ આ રીતે આ ઊંધિયું જરૂરથી બનાવજો, તમને ચોક્કસથી પસંદ આવશે. રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી મારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો ખૂબ જ ઓછા તેલમાં ઊંધિયું કઈ રીતે બનાવવું તેની રેસીપી જોઈ લઈએ. તો ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ તે પહેલાં આપણે ઊંધિયા માટેના મૂઠિયા બનાવી લઈશું. તો એની માટે એક બાઉલમાં આપણે 1.5 વાટકી બેસન લેવાનું છે અને 1 વાટકી આપણે ઘઉંનો કોકરો લોટ, જેને આપણે ભરડું કહીએ છીએ, તે લઈશું. તો જે વાટકીથી મેં ભરડું લીધું છે તે જ માપથી મેં અહીંયા 1.5 વાટકી બેસન લીધું છે. હવે આપણે આમાં 2 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું. તો અહીંયા આ ઊંધિયાની રેસીપીમાં જે જે સામગ્રીનો મેં ઉપયોગ કર્યો છે તે દરેકનું મેઝરમેન્ટ સાથેનું લિસ્ટ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે આપણે બધા ડ્રાય મસાલા તેમાં ઉમેરવાના છે. તો સૌથી પહેલાં આપણે તેમાં 1/2 ચમચી હળદર ઉમેરવાની છે. ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. અડધી ચમચી આપણે અજમો ઉમેરવાનો છે. તો અજમાને હાથમાં થોડો મસળીને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું. 1 ચમચી આપણે તેમાં આદુ અને મરચાની પેસ્ટ ઉમેરવાની છે. સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરવાનું છે. હવે આપણે તેમાં 1 ચમચી આમચૂર પાવડર ઉમેરવાનો છે. ત્યારબાદ ચપટી તેમાં ખાવાનો સોડા ઉમેરીશું. બધી જ વસ્તુઓને સરસ મિક્સ કરી લઈએ. તો અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું અને ફરીથી તેને મિક્સ કરી લઈએ. તો અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેમાં મેથી ઉમેરવાની છે. તો અહીંયા મેં 25 ગ્રામ જેટલી મેથીને ઝીણી સમારીને ત્યારબાદ તેને મેં 2-3 વાર પાણીથી ધોઈ દીધી છે. તો તે આમાં ઉમેરી દઈએ અને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરવાનું છે અને તેનો કઠણ લોટ બાંધવાનું છે. તો અહીંયા કંઈક આ રીતે આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો આટલો લોટ બાંધવામાં મેં 1/2 કપ જેટલું પાણી યુઝ કર્યું છે. હવે લાસ્ટમાં આપણે તેમાં 1/2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને લોટને સરસ મસળી દેવાનું છે. તો અહીંયા લોટને બરાબર મસળીને આપણે રેડી કરી દીધો છે. હવે આપણે તેમાંથી મૂઠિયા બનાવી લઈએ. તો અહીંયા હું તમને 2 શેપ બતાવી રહી છું. તમને જે શેપ પસંદ આવે તેમાં તમે મૂઠિયા બનાવી શકો છો. તો એક આ રીતે તમે થોડો લાંબો શેપ આપીને મૂઠિયાને વાળી શકો છો. અને બીજું તમે ગોળ શેપ આપી શકો છો, જેવી આપણે નાની નાની લાડુડી બનાવતા હોઈએ છીએ, સેમ એ રીતે તમે આ રીતે મૂઠિયા બનાવી શકો. તો સૌથી વધારે બેસ્ટ આપણે જ્યાં લાંબા શેપમાં બનાવ્યો તે રહેશે, કારણ કે તે અંદરથી કાચા નહીં રહે. તો અહીંયા આપણા બધા જ મૂઠિયા બનીને તૈયાર છે. તો અહીંયા મેં મોટા ભાગના જે મૂઠિયા છે તેને આ રીતે લાંબા શેપમાં બનાવ્યા છે અને 2 મૂઠિયાને મેં ગોળ શેપમાં બનાવેલા છે. તો મૂઠિયા તો આપણા બનીને રેડી છે. આપણે તેને ફ્રાય કરીએ તે પહેલાં આપણે ઊંધિયામાં જે બાકીની સામગ્રી એડ કરવાની છે તેની માટેની પૂર્વ તૈયારીઓ કરી લઈએ. તો અહીંયા મેં 200 ગ્રામ રવૈયા અને 100 ગ્રામ રીંગણ લીધા છે અને તેને પાણીથી બરાબર સાફ કરી દીધા છે. તો હવે આપણે તેને નીચેથી આ રીતે એક્સ આકારમાં કટ આપી દેવાનો છે અને તે જ રીતે આપણે રવૈયામાં પણ કટ આપી દઈશું. અહીંયા આપણે જે રવૈયા અને રીંગણ છે તેને સ્ટફ કરીને ત્યારબાદ તેને ઊંધિયામાં એડ કરવાના છીએ. પરંતુ જો તમારે આ પ્રોસેસ ન કરવી હોય તો તમે આ બંને વસ્તુઓને સમારીને પણ એડ કરી શકો. પરંતુ આ રીતે તેને મસાલાથી સ્ટફ કરી ત્યારબાદ એડ કરવાથી ઊંધિયાનો ટેસ્ટ વધારે સારો આવશે.
તો અહીંયા મેં બધા રીંગણ અને રવૈયાને આ રીતે એક સાકારમાં કટ આપી દીધો છે. તો હવે આપણે તેમાં જે મસાલો સ્ટફ કરવાનો છે તે મસાલો બનાવી લઈએ. તો તેની માટે અહીંયા આપણે એક બાઉલ લેવાનું છે અને સૌથી પહેલાં આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હવે આપણે તેમાં એક ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. તો અહીંયા મેં પહેલાં અડધી ચમચી ઉમેરી અને ત્યારબાદ થોડી વધારે એડ કરી, એટલે ટોટલ એક ચમચી જેટલી હળદર ઉમેરેલી છે. ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. બે ચમચી આપણે તેમાં ધાણાજીરું ઉમેરવાનું છે. ધાણાજીરાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, તેનાથી તેનો ટેસ્ટ સરસ આવશે. બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે તેમાં સમારેલું ઝીણું લીલું લસણ ઉમેરવાનું છે. તો અહીંયા મેં 3 ચમચી જેટલું લીલું લસણ ઉમેરેલું છે. મિક્સ કરી લઈએ. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેનાથી મસાલાનું બાઇન્ડિંગ એકદમ સરસ આવશે. તેલ ઉમેર્યા બાદ હવે આપણે તેને હાથથી જ સરસ મસળીને મિક્સ કરી લઈશું. તમારે જો આ મસાલામાં કોથમીર અથવા મેથીઓ મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો. તો આજે તૈયાર મસાલો છે તેને આપણે આ રવૈયા અને રીંગણમાં દાબીને એકદમ સરસ રીતે સ્ટફ કરી દઈશું. તો આ મસાલાને દાબીને ભરવો ખૂબ જ જરૂરી છે, જેના કારણે તે મસાલો આપણે જ્યારે ઊંધિયું બનાવીએ ત્યારે બહાર ના નીકળી જાય. તો અહીંયા કંઈક આ રીતે આપણે રવૈયાને સ્ટફ કરી દીધું છે. આ જ રીતે આપણે બાકીના બધા રવૈયા અને રીંગણને સ્ટફ કરી દઈશું. તો અહીંયા બધા રવૈયા અને રીંગણને મેં સ્ટફ કરી દીધા છે. તો બાકીનો જે મસાલો આપણો વધ્યો છે તેને આપણે ઊંધિયામાં એડ કરીશું, જેનાથી તેનો સ્વાદ સરસ આવશે. તો હવે અહીંયા મેં 1 વાટકી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને આ તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે જે મૂઠિયા બનાવીને રાખ્યા છે તેને તળી લેવાના છે. તો અહીંયા હું જેમ આપણે શેલો ફ્રાય કરીએ સેમ એ જ રીતે મૂઠિયાને શેલો ફ્રાય કરું છું. જો તમારે તેને ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકો. અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ મૂઠિયાને ફ્રાય કરી લેવાના છે. તો 2-3 મિનિટ જેવું થાય ત્યારબાદ આપણે આ ઊંધિયાના જે મૂઠિયા છે તેને આ રીતે પલટી દેવાના છે. તરત જ તેને નથી ફેરવવાના, નહીતર તે તૂટી જશે. આશરે 4-5 મિનિટ પછી મીડિયમ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરી દીધા બાદ તમે જોઈ શકો છો કે મૂઠિયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈએ અને જે તેલ વધેલું છે તેમાં જ આપણે બાકીની સામગ્રી જે આપણે ફ્રાય કરવાની છે તે ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણા બધા જ મૂઠિયા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ અને જે તેલ આપણું વધ્યું છે તેમાં આપણે બાકીની સામગ્રી ફ્રાય કરી લઈશું. તો અહીંયા મેં 100 ગ્રામ શક્કરિયા, 150 ગ્રામ રતાળું અને 200 ગ્રામ કાચા કેળા લીધા છે. તો સૌથી પહેલાં આપણે જે રતાળું છે તેને ફ્રાય કરી દઈશું. તો રતાળુંને છોલીને ત્યારબાદ આપણે તેને મીઠાના પાણીમાં બરાબર ધોઈ દેવાનું છે, જેના કારણે તેની ચીકાશ છે તે નીકળી જાય. અને ત્યારબાદ મેં તેને આ રીતે મોટા ટુકડામાં સમારી લીધું છે. અને રતાળું ઉમેર્યા બાદ આપણે શક્કરિયા પણ સાથે જ ઉમેરી દઈશું. શક્કરિયાને પણ મેં છોલીને ધોઈને ગોળ આ રીતે ટુકડામાં સમારી લીધા છે. મિનિટ સુધી આપણે આ શક્કરિયા અને રતાળુંને ફ્રાય કરી દીધા છે, તે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈએ અને સેમ આ જ તેલમાં આપણે કાચા કેળાને પણ ફ્રાય કરી દઈશું. તો હવે આપણે જે કાચા કેળા છે તે આમાં ઉમેરી દઈએ અને તેને પણ આપણે 3-4 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી દઈશું. તો 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો કાચા કેળા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો તેને પણ આપણે બહાર કાઢી લઈએ. તો અહીંયા બધી જ વસ્તુઓ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ તેમાં બટાકાને ફ્રાય કરીશું. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા અને તેને છોલી બરાબર પાણીથી ધોઈ ત્યારબાદ આ રીતે મોટા ટુકડાઓમાં તેને સમારી લીધા છે. તો તે આમાં એડ કરી દઈએ અને તેને પણ આપણે 3-4 મિનિટ સુધી ફ્રાય કરી લઈએ.
તો અહીંયા આશરે 3-4 મિનિટ પછી આપણા બટાકા ફ્રાય થઈને બિલકુલ રેડી છે. આપણે તેને બહાર કાઢી લઈએ. તો અહીંયા આપણી જે ઉંધીયું બનાવવા માટેની પ્રી પ્રિપેરેશન કહેવાય તે લગભગ થઈ ગઈ છે. તો હવે આપણે ઉંધીયું બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા જે તેલમાં મેં બધી જ વસ્તુ ફ્રાય કરી છે સેમ એ જ તેલ હું આ ઉંધિયામાં વાપરવાની છું. આનાથી વધારે હું તેલ આ ઉંધિયામાં એડ નથી કરવાની, પરંતુ જો તમારે વધારે તેલવાળું બનાવવું હોય તો તમે આ સમયે થોડું તેલ તેમાં એડ કરી શકો છો. તો અહીંયા આપણે આ તેલમાં બધી જ વસ્તુને ફ્રાય કરી છે એટલે તેલ તો આપણું ગરમ જ છે. તો સૌથી પહેલાં આપણે તેમાં 1/2 ચમચી હિંગ ઉમેરીએ અને 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું. જો તમારે આ સમયે તેમાં તમાલપત્ર અને તજ લવિંગ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો, પરંતુ મેં ફક્ત હિંગ અને સૂકા લાલ મરચાંનો જ વઘાર કર્યો છે. હવે આપણે સૌથી પહેલાં જે રવૈયા અને રીંગણને સ્ટફ કરીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દેવાનું છે. મિક્સ કરી લઈએ અને આ રવૈયા અને રીંગણ ઝડપથી સરસ ચડી જાય તેની માટે 1 ગ્લાસ જેટલું હું પાણી ઉમેરું છું અને ઢાંકીને તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 4-5 મિનિટ માટે ચડવી લઈશું. તો રવૈયા અને રીંગણને આપણે ચેક કરી લઈએ. તો હજી તે સહેજ અધકચરા લાગે છે, તો આપણે તેને ઢાંકીને ફરીથી ચડવી લેવાના છે. પરંતુ તે પહેલાં આપણે તેમાં દાણા ઉમેરવાના છે. તો અહીંયા મેં 100 ગ્રામ જેટલા લીલવા લીધા છે અને 120 ગ્રામ જેટલા મેં વટાણા અને લીલી તુવેર બંને મિક્સ લીધું છે. તો ટોટલ અહીંયા મેં 220 ગ્રામ જેટલા દાણા લીધા છે, જેને મેં પ્રેશર કુકરમાં હળદર અને મીઠું અને 1 ગ્લાસ પાણી ઉમેરીને 2 સીટી વગાડીને બાફી દીધું છે. તો તે અમે એડ કરી દઈએ. આ સમયે જો તમારે આ ઉંધિયામાં સુરતી પાપડી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો, પરંતુ મારી બાજુ સુરતી પાપડી અવેલેબલ નથી એટલા માટે મેં તેને નથી ઉમેરી. તો તેને ઢાંકીને ચડવી લઈએ. તો 3-4 મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈએ. તો હજી જે રવૈયા અને રીંગણ છે તે ચડતા થોડી વાર લાગશે, પરંતુ મિક્સ કરીને આપણે બાકીની જે સામગ્રી છે તે એડ કરતા રહેવાનું છે. તો હવે આપણે તેમાં 1 જામફળ અહીંયા મેં સમારીને લીધું છે તે ઉમેરી દઈએ. તો આ રીતે મોટા જ ટુકડાઓ રાખવાના છે. હવે આપણે તેમાં 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને મિક્સ કરી લઈએ. હવે તેને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને 2-3 મિનિટ ચડવી લઈએ. 3-4 મિનિટ પછી અહીંયા હું 1 ગ્લાસ પાણી થોડું વધારે એડ કરું છું, જેના કારણે આ બધી વસ્તુ સરળતાથી ચડી જાય. ફરીથી ઢાંકી દઈએ. 2-3 મિનિટ પછી આપણે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે. તો આ રીતે એકવાર મિક્સ કરીને ફરીથી ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો અહીંયા ટોટલ 4-5 મિનિટ સુધી બધી જ વસ્તુઓને ચડવી લીધી છે. તો ઓલમોસ્ટ આ બધી વસ્તુ ચડી જ ગઈ છે. ગેસની ફ્લેમ હવે ધીમી કરી દઈએ અને 2 મીડિયમ સાઇઝના અહીંયા મેં ટામેટા લીધા છે, જેને આ રીતે મોટા ટુકડામાં સમારી લીધા છે. તો તે ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે અહીંયા આપણે જે 2 ગોળ શેપમાં મૂઠિયા બનાવ્યા હતા તેને આ રીતે હું ભૂકો કરી દઉં છું અને તે એડ કરી દઈશું. તો આનાથી ઉંધિયાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને એકદમ ઘટ્ટ ઉંધિયું બનીને રેડી થશે. મૂઠિયાનો ભૂકો ઉમેર્યા બાદ હવે આપણે જે રેડી કરેલા મૂઠિયા હતા તે આ રીતે ગોઠવી દેવાના છે. તો આ બધી જ વસ્તુ ઉમેરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તો અહીંયા બધા જ મૂઠિયા ગોઠવાઈ ગયા છે. હવે આપણે જે રવૈયા અને રીંગણ ભરતી વખતે જે મસાલો આપણો વધ્યો હતો તે પણ આમાં ઉમેરી દઈએ. હવે આપણે તેમાં 2 ચમચી સફેદ તલ ઉમેરવાના છે. એક ચમચી અહીંયા તજનો પાવડર લીધેલો છે, તો તે પણ આમાં ઉમેરી દઈએ. તેનાથી આ ઉંધિયાની તીખાસ સરસ આવશે. હવે આપણે તેમાં લીલું લસણ ઉમેરવાનું છે. તો 2 ચમચી જેટલું આ ઝીણું લીલું લસણ સમારીને લીધું છે. આ બધી જ વસ્તુને આપણે હલાવવાની નથી,
તેને ઢાંકીને આપણે લો ફ્લેમ ઉપર ચડાવવાની છે। આશરે 2-3 મિનિટ સુધી ધીમા ગેસે મેં તેને ચડવી છે, તો હજી પણ આપણે તેને હલાવવાની નથી, પરંતુ જે ફ્રાય કરીને આપણે જે શક્કરિયા, રતાળું, બટાકા અને કેળા રાખ્યા હતા ત્યાંની પર ગોઠવી દઈશું। ફરીથી તેને ઢાંકીને ધીમા ગેસે 2-3 મિનિટ ચડવી લઈએ। 2 મિનિટ પછી હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે, તો મીઠું ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવાનું છે, કારણ કે આપણે રવૈયાનો જે મસાલો બનાવ્યો હતો તેમાં અને મૂઠિયામાં પણ મીઠું ઉમેરેલું છે। તો હવે આપણે તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, જેના કારણે તેનો કલર સરસ આવે। તો અહીંયા ટોટલ 3-4 મિનિટ સુધી ધીમા ગેસે તેને ચડવી લીધા બાદ હવે આપણે તેને ખૂબ જ સાવધાનીથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો આ વખતે આપણે જે ઊંધિયું છે તેને મિક્સ કરતી વખતે થોડી સાવધાની રાખવાની છે, જેના કારણે જે મૂઠી આપણે તેમાં ઉમેર્યા છે તે ભાગી ના જાય। તો અહીંયા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, ફરીથી તેને ઢાંકીને હવે આપણે ધીમા ગેસે તેને ચડવી લઈએ। 2-3 મિનિટ પછી આપણે તેમાં 1 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણે આ લાસ્ટમાં આ રીતે બધી વસ્તુ મિક્સ કરતા જવાની છે અને ઢાંકીને તેને ધીમા ગેસે ચડાવતા જવાની છે। આ જ રીતે આપણે ટોટલ 10 મિનિટ સુધી તેને ધીમા ગેસે બરાબર એક રસના થઈ જાય ત્યાં સુધી ઊંધિયાને ચડવી લેવાનું છે। તો ફરીથી તેને ઢાંકી દઈએ। તો અહીંયા વચ્ચે એકવાર ફરીથી તેને મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે તેલ સરસ રીતે છૂટું પડી રહ્યું છે, તો ઊંધિયું ઓલમોસ્ટ રેડી જ છે। હવે આ ઊંધિયામાં લાસ્ટમાં 1/4 ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે। ત્યારબાદ અહીંયા ફ્રેશ કોથમીર ઉમેરવાની છે, મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણું ઊંધિયું મિક્સ થઈ ગયું છે અને બનીને બિલકુલ રેડી છે। તો મેં આ રીતે ડ્રાય અને ઓછા તેલમાં બનાવ્યું છે। જો તમારે વધારે તેલ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો, અને જો થોડું રસાવાળું બનાવવું હોય તો પણ બનાવી શકો। તો ગાર્નિશિંગ માટે હું થોડી કોથમીર લાસ્ટમાં ભભરાવી દઉં છું અને તેને ઢાંકીને આપણે 2-3 મિનિટ સુધી તેને સિજવા દઈશું, ત્યારબાદ સર્વ કરીએ। 2-3 મિનિટ પછી ઊંધિયું આપણું સર્વિંગ માટે બિલકુલ રેડી છે, તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું સ્વાદિષ્ટ અને હેલ્ધી કહી શકાય તેવું ઊંધિયું બનીને બિલકુલ રેડી છે। તો તમે પણ આ ઉત્તરાયણ વખતે આ રીતનું ઊંધિયું જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને ચોક્કસથી પસંદ આવશે। આ રીતે સાથે તમે પૂરી, જલેબી અને તળેલા મરચાં સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, હવે તમે પણ આ ઊંધિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને આ રેસીપી કેવી લાગે છે તે પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં જણાવો। અને જો તમને મારી રેસીપી ગમે તો પ્લીઝ મારા રેસીપી વિડીયોની નીચે આપેલું લાઇકનું બટન ક્લિક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો। થેન્ક યુ।